ઓમ નમો નારાયણ, હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ઘઉંના લોટના પાપડ, જે હું ને હેમાલી મળીને બનાવશું. હું ખીચું બનાવીશ અને હેમાલી પાપડ બનાવશે. ઓમ નમો નારાયણ. કેમ કે એને પાપડ બહુ શોખ છે, પાપડનો એમ, એને બહુ ગમે પાપડ વણવા એમ. તો હેમાલી વણશે ને હું ખીચું બનાવી દઈશ. ઘઉંના લોટના પાપડ બનાવવા માટે આપણે આ 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ આપણે લીધો છે. અને મીઠું લીધું છે આપણે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને આ આપણે પાપડનો જે ખારો આવે છે એ લીધો છે આપણે, પાપડ ખાર. અને પાણી જોશે આપણે ખીચું બનાવવા માટે, અને તેલ જોશે થોડુંક ખાલી પાપડમાં લગાવવા માટે જ. તો પહેલાં આપણે ખીચું બનાવવા માટે આમાં પાણી ગરમ મૂકી દે હું. એટલે આપણે 2 કપ લોટ લીધો છે તો આપણે આમાં 4 કપ પાણી નાખશું. આ રીતે આપણે 4 કપ પાણી લેવાનું છે. હવે ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે મીઠું નાખી દેવું, કે પાપડમાં થોડુંક મીઠું આપણે વધારે હોય છે. આ પાણીને આપણે હવે ઢાંકીને ઉકળવા દેવું. આપણે પાણી ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે લોટને ચારી લેવું, લોટ ચારવો જરૂરી છે એમ. તો આ રીતનો આપણે ઝીણો ચારો હોય તો એમાં ચારવાનો, નહીં તો જે નોર્મલ હોય એમાં આપણે ચારી લેવાનું એમ. તો આમાં આપણે લોટ બધો ચારી લેવો, એટલે એમાં જાડું હોય ચારણ એ બધું નીકળી જાય એમ. તો બધો લોટ આપણે આમાં ચારી લેવો. આ લોટ આપણે ચારી લીધો છે બધોય. હવે આને સાઈડમાં આપણે બીજું પાણી ગરમ મૂકી દેવું, કેમ કે આ આપણે ખીચું છે, જે પાપડનું ખીચું હોય છે એને આપણે આમાં સ્ટીમરમાં આ રીતે પાછું બાફવું પડતું હોય છે પાપડનું હોય. તો આને આપણે ગરમ કરવા મૂકી દેવું. આમાં આપણે પાણી નાખી દીધું છે અને ત્યાં સુધીમાં આપણું આ પાણી ગરમ થઈ જાય એમ. તો આને આપણે હવે જોઈ લેવું. પાણી આપણે આ રીતે એકદમ ઉકળી જવું જોઈએ એમ, આ રીતે. તો હવે આપણે એમાં આ જે ખારો લીધો હતો એ નાખશું પાપડનો. પાપડનું હોય એટલે એમાં થોડોક ખારો આપણે વધારે નાખીએ એમ, આ રીતે. તો હવે આપણે એમાં આ લોટ નાખી દઉં ઘઉંનો. આને આપણે હલાવી લેવું આ રીતે, વેણું કે ગમે એ લઈને આ રીતે આપણે હલાવી લેવાનું એમ. આ રીતે આપણે એકદમ મિક્સ કરી લેવાનું સરખું ખીચું. અંદર આપણે ગાંઠા નાળીએ લોટના એ રીતે એમ. 2 કપમાં તો ઘણું બધું ખીચું થાય છે આપણે. આ રીતે 1 કપ લોટ હોય તો આપણે 2 કપ પાણી નાખીએ એટલે પરફેક્ટ માપથી ખીચું થઈ જાય આપણે એમ. આપણે ખાવાનું ખીચું બનાવીએ તો એમાં આપણે અંદર જીરું છે, લાલ લીલા મરચાં ને એવું બધું આપણે નાખીએ કે ખાલી ખાવા આપણે એમ. અને આ આપણે પાપડનું છે તો આપણે આ રીતે સાદું જ બનાવીએ એમ પાપડ કરવાનું. તો આ હવે આપણે ગેસ બંધ કરી દઉં અને આ ખીચુંને આપણે આમાં વરાળે બાફવાનું છે એટલે પાપડ બહુ સરસ થાય એમ. તો આને આપણે સેજ તેલવાળું કરી લઉં. સેજ બ્રશવાળું કરી તેલ આ રીતે ફેરવી દેવું. અને આ ખીચું આપણે ચમચાથી એમાં નાખી દેવું આ રીતે.
એકવારમાં આવે તો ભલે, નહીં તો એને આપણે આને ઢાંકીને રાખી દેવાનું ને બે વાર બાફી લેવાનું એમ વરાળમાં. જો હમાઈ જાય તો બધું નાખી દેવાનું, નહીં તો પછી બે વાર એમ. તો આપણે ખીચું બધું લગભગ એમાં આવી જાય આ રીતે. આ રીતે આપણે બધું ખીચવામાં નાખી દેવાનું. હવે આને આપણે ઢાંકી દેવું અને આને એકદમ સરસ બફાવા દેવું એમ. અહીંયા રાઈ અહીંયા લઈ લઈશું આપણે. હવે આને આપણે ઢાંકી દેવું અને વરાળ એકદમ સરસ બફાવા દેવું. ખીચું આપણું હવે બફાઈ ગયું છે, આ રીતનો કલર ચેન્જ થઈ જાય એમ. બફાઈ જાય ને એટલે આ રીતનું થઈ જાય એમ. તો આને આપણે ગેસ બંધ કરી દેહું અને ખીચું આપણે જેટલું પાપડ વણીએ એ રીતે થોડું થોડું બહાર કાઢવાનું એમ. તો આપણે આ એક પ્લાસ્ટિક લીધું છે, એમાં થોડુંક તેલ નાખશું આપણે ને અહીંયા આપણે ખીચું મહરી લેવું અહીંયા તેલવાળું કરીને, કેમકે ગરમ બહુ હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે. થોડુંક હાથમાં ન આપણે કરી શકીએ, થોડું થોડું વણતું જવાનું ને લેતું જવાનું ખીચું અંદરથી એમ, કેમ કે અંદર ગરમ રહીએ ને તો સારું રહીએ ખીચું એમ. આ રીતે આપણે થોડુંક કાઢી લેવું અને આને આપણે બંધ કરી દઈશું. પાછું ગેસ બંધ કરી દીધો પણ ગરમ હશે એટલે એમાં ને એમાં સરસ રહે એમ. ને આને આપણે એકદમ આ રીતે મહરી લેવાનું એકદમ સરસ આ રીતનું, એકદમ ઓલું થઈ જાય ને એવું આ રીતે મહરી લેવાનું. ગરમ હોય એટલે હાથથી આપણે ન મહરી શકીએ, તો આ રીતે પ્લાસ્ટિક લઈ અને આ રીતે મહરી લેવાનું એકદમ સરસ. આ રીતે એકદમ અસલ થઈ જાય એમ. એટલે પાપડ આપણે વણવામાં સારું પડે. આ રીતે આપણે મહરી લેવાનું. ખીચું જેમ મહરીએ એમ પાપડ આપણે સરસ થાય એમ. આ રીતે પછી આપણે થોડુંક તેલવાળો હાથ કરીને એનું ગોયણા કરી લેવાના. આ રીતે વધારે ગરમ હોય તો થોડુંક આપણે ઠરવા દેવાનું એમ. હજી બહુ ગરમ છે તો થોડુંક આપણે આને થોડુંક ઠંડુ થવા દેવું. આ રીતે આપણે ગોયણું વાળી લેવાનું પછી એને આપણે વણી લેશું. લેતો એમ લઈ આપણે પાટલો લીધો છે એમાં થોડુંક તેલ લગાવી લેવાનું છે અને વેણામાં તેલ થોડુંક ભૂણી લેવાનું. વણીને આપણે આ રીતે પ્લાસ્ટિકમાં રાખી દેવાનું એમ, સૂકવી દેવાનું. આ રીતે પછી વેણા ઉપર લઈ લેવાનું એમ અને એ રીતે કોથળીમાં સૂકવી દેવાનું.
આ જ રીતે આપણે બધાય પાપડ આ રીતે બનાવી લેવાના. ઠીક છે, વેણાનું વણું આવી રીતના તમે આડું રાખો ને તો વધારે સારું વણાય એમ. આમ જેમ આપણે રોટલી વણતા ને એવી રીતના પાપડ નહીં વણવાના, આમ આડું વણું રાખવાનું, કોરે કોરે વણવાનું એમ. ફૂકાઈ જાય એટલે થઈ જાય. તો આ રીતે આપણે પાપડ વણી લેવાના. ઘણીવાર એવું થતું હોય કે વણતા વણતા આપણે પાપડ તૂટી જતા હોય, કંઈક હૂકવામાં તૂટી જતા હોય, એ તો નોર્મલી છે, એવું થતું જ હોય એમ. આ ખાલી ઘઉંના છે એટલે જો આમાં ચોખાનું હોય તો એ આસાનીથી આપણે વણી શકીએ એમ. ઘણા એ રીતે પણ બનાવે આમાં ઘઉંનો ચોખાનો મિક્સ કરી, પણ આપણે ખાલી ઘઉંના પાપડ બનાવ્યા છે એમ. તો બધા પાપડ આ રીતે વણી અને પહેલાં આપણે એને રૂમમાં હૂકવી દે હું પંખા નીચે. પછી એક દિવસ સુકાઈ જાય એટલે એક દીને આપણે ખાલી તડકો ખવડાવી દેવાનો એમ, થોડીક વાર તડકે રાખી દેવાના એટલે એકદમ સરસ થઈ જાય પાપડ આપણા. આ પાપડ આપણે વણીને હુંકવાતા તો સરસ હુંકાઈ ગયા છે. આ રીતે એકદમ ખખડે એવા થઈ જવા જોઈએ એમ. એક દી આપણે એને પંખા નીચે રાખ્યા હતા અને એક દી આપણે તડકામાં રાખ્યા એમ, એટલે આ રીતના સરસ થઈ જાય એમ. અમુક ભાંગી જાય એવું કંઈ નથી એમ, કે હુકવવામાં આપણે ભાંગી જાય અમુક એમ. તો આને આપણે હવે તળીને જોઈએ. આ હુકવવામાં ભાંગી ગયું હતું તો અમુક ભાંગી જાય, તો આને આપણે જોઈ લે. હું આ તેલ ગરમ મૂક્યું છે, થોડુંક નાખીને આપણે ચેક કરી લઈએ. થોડુંક તેલ હજી ગરમ થવા દઈશું આપણે. એકદમ સરસ થઈ જશે તળાઈ એટલે. અને તમે શેકીને ખાવા હોય તો શેકીને પણ ખાઈ શકો, અને તળીને ખાવા હોય તો તળીને પણ ખાઈ શકો એમ. થોડુંક હજી ગરમ થવા દે હું તેલ આપણે, પછી તળી લે હું. આમાં તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે, તો હવે આપણે એમાં પાપડ તળી લે હું. આ રીતે નાખીને સેજ દબાવવાનું એમ. એકદમ સરસ ફૂલી જશે પાપડ આપણે. આપણે ખાલી ઘઉંનું કર્યું છે, આમાં કંઈ નાખ્યું નથી બીજું ચોખા કે કંઈ. તો આ રીતે આપણે એકદમ સરસ મોટો થઈ ગયો ફૂલીને. તો આ રીતે આપણે તળી લેવાના, તેલ એકદમ આવી જવા દેવાનું એમ, એટલે તરત આ રીતે ફૂલી જશે પાપડ. પછી આપણે ગેસ ધીમો કરી દઈએ તો ચાલે એમ. એકદમ મસ્ત ચોખાના પાપડ જેવો છે એમ. આ રીતે આપણે તળી લેવું, થોડાક જેટલા જરૂર હોય એ પ્રમાણે તળવાના એમ. હવે ગેસ બંધ કરી દે. કેટલા ઘણા એકદમ મસ્ત પાપડ થઈ ગયા છે આપણે, અને હું શેકીને પણ તમને બતાવીશ. આને આપણે શેકીને જોઈ લેવું હવે, કે શેકીને ખાઈ શકીએ આપણે એમ. ગેસ ચાલુ કરશું આપણે, એમાં આપણે શેકી લેવું આ રીતે ચીપિયાથી ફેરવી ફેરવીને. ફેરવવામાં ધ્યાન રાખવાનું કે બળે નહીં એમ, કેમ કે ઘણા તળેલું નથી ખાતા હોતા, તો આ રીતે શેકીને ખાય એમ. ઘઉંનો પાપડ ઘણા એને શેકેલો ભાવતો હોય, તો આ રીતે આપણે શેકી લેવાનું ફેરવીને એમ બધી બાજુ. એકદમ સરસ શેકાઈ ગયો છે. તો આ શેકેલો ને આ તળેલો હવે આપણે આને પ્લેટમાં લઈ લે હું. એકદમ સરસ કડક થઈ ગયા છે પાપડ આપણા. આ શેકેલો પાપડ આપણો ને આને આપણે ભાંગીને જોઈ લઈએ. એકદમ સરસ કડક, એકદમ મસ્ત થઈ ગયા છે પાપડ આપણે.
તૈયાર છે આપણા ઘઉંના પાપડ। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘઉંના પાપડ।